શાળાઓના શૈક્ષણિક પ્રવાસો રદ થતા ગુજરાત એજ્યુકેશનલ ટૂર ઓપરેટર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રવાસન મંત્રી અને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં શાળાઓના શૈક્ષણિક પ્રવાસો અચાનક સ્થગિત થવાથી શાળાઓ, વાલીઓ અને શૈક્ષણિક પ્રવાસ આયોજકો અનિશ્ચિતતાની સ્થિતિમાં મુકાઈ ગયા છે. અચાનક નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા શૈક્ષણિક પ્રવાસ સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ બાબતે ગુજરાત એજ્યુકેશન ટૂર ઓપરેટર્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાથે મુલાકાત કરી હતી અને પ્રતિનિધિ મંડળે સસ્પેન્સથી પ્રભાવિત શાળાઓ, વાલીઓ અને ટૂર ઓપરેટરોની ચિંતાઓ રજૂ કરી હતી. આ સાથે શિક્ષણ મંત્રીએ આ મુદ્દાનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. આ સાથે જ ગુજરાત એજ્યુકેશનલ ટૂર ઓપરેટર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી અને આ મુદ્દાને ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ છે ધીરેન પટેલ અને અત્યારે અમે જે અત્યારે ભેગા થયા છે ગુજરાત એજ્યુકેશનલ ટૂર એસોસિએશનના સુરતના સભ્યો બધા ભેગા થયા છે. ગવર્મેન્ટની જે ગાઈડલાઇન અત્યારે શાળા પ્રવાસ માટે જાહેર કરવામાં આવી છે અને ફરજિયાત ધોરણે એ લોકોએ સ્ટ્રિક્ટ ધોરણથી ટૂરને અમને બંધ રાખવી એવું એ લોકોએ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. પરંતુ અમારું જે કહેવું એવું છે, કારણ કે જે સર્ક્યુલર એ લોકોએ આપ્યો હતો એ સર્ક્યુલર પહેલાં અમારી ઓલરેડી ટૂર ઓક્ટોબર નવેમ્બરની ટિકિટનું બુકિંગ, રેલવે ટિકિટ, હોટલ બુકિંગ, ત્યાર પછી ફ્લાઇટ ટિકિટ્સ જેનું બુકિંગ ઓલરેડી અમારું થઈ ગયું હતું, હવે એ જો કેન્સલેશન જો કરવામાં આવે તો એનું અસર વાલીઓ પર ઘણી મોટી પડે અને આ જે એજ્યુકેશનલ ટૂર છે એ છોકરાઓના ભવિષ્ય માટે છે. છોકરાઓને અમારી ઘણું એજ્યુકેશન સિવાય પણ ઘણું શીખવાનું મળે છે, એડવેન્ચર છે, તે સિવાય એ લોકો કેવી રીતે સાથે રહેવું, શું કરવું અને દરેક મુદ્દાઓ જે તમે હિસ્ટોરિકલ પ્લેસ છે એના પર જે અમે લોકો પ્રવાસમાં લઈ જઈએ છીએ તો એ પ્રવાસથી એ લોકોને ઘણું જ્ઞાન મળે છે. પરંતુ આ જ્ઞાન અત્યારે સરકારે જે એક્સિડન્ટના ધોરણ તો જે બંધ કરવામાં આવ્યું છે એને અમે ના નથી પાડતા, અમે એમને સપોર્ટમાં જ છીએ. અમે સરકારની જે નવી ગાઈડલાઇન પણ જે બનાવવામાં આવે એમાં પણ અમે સપોર્ટ કરવા માંગીએ છીએ કે જે સેફ્ટીના સાધનો અને જે વસ્તુ ધ્યાન રાખવાની છે એ તો અમે એસોસિએશનવાળા દરેક સભ્યો રાખે જ છે. જે લોકો નથી રાખતા ને ટૂર લઈ જાય છે અને પછી જે એક્સિડન્ટ થાય છે એને લીધે આમ પબ્લિકને અસર થવી ના જોઈએ. અમારું જે કહેવું છે કે આને લીધે આખું જ તમે કહો તો કેન્સલેશન જે લાગે વાલીઓ ભોગવવાનો જ્યારે આવશે તે ખૂબ મોટી એમાઉન્ટમાં ભોગવવાનો આવશે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે જે સર્ક્યુલર જે જૂની ટિકિટ બની ગઈ છે અને સર્ક્યુલર પહેલાંની તો એ પ્રવાસને એ લોકો જૂના સર્ક્યુલર પ્રમાણે જવા દે અને પછીની જે બી મતલબ એ લોકોનો સર્ક્યુલરની જે ડેટ છે પછીનો જે બી પ્રવાસ જાય એ લોકોના નવા સર્ક્યુલર પ્રમાણે જે બી ગાઈડલાઇન લોકો આપશે. અને ગાઈડલાઇનની અમારી ઈચ્છા એવી છે કે એ લોકો એઝ અર્લી એઝ પોસિબલ ડિક્લેર કરે, કારણ કે જે છોકરાઓનો પ્રવાસ જે સમય છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, જો એ લોકો લેટ કરશે તો ટિકિટ લેવી પણ મુશ્કેલ છે એ લોકો માટે, શાળા માટે, છોકરાઓ માટે, અમારા માટે. અને ગુજરાત બહારની તો બધી શાળાઓનો પ્રવાસ ચાલુ જ છે, ફક્ત આ પ્રવાસ ગુજરાતમાં જ અટક્યો છે. તો ગુજરાતના ને લીધે ગુજરાતના બિઝનેસને પણ લોસ જાય એવું સરકાર પણ ઇચ્છતી નથી અને અમે પણ ઇચ્છતા નથી કે જેથી દરેકનો ધંધો પણ ચાલે અને છોકરાઓને, આપણા ગુજરાતના છોકરાઓને સેફ્ટી સાથે અમે પ્રવાસનું આયોજન એસોસિએશન દ્વારા કરાવીએ એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અમારા જે એસોસિએશનના રૂલ્સ છે એમાં સેફ્ટીમાં અમે લોકો દરેક બસમાં અમારા અનુભવી કોચ હોય છે 25-25 વર્ષ જૂના, જેથી બાળકોની સેફ્ટી સિક્યુરિટી બી જળવાઈ લીધે છે. આમાં તકલીફમાં તો કોઈ જાતની, સરકારની જે જૂની ગાઈડલાઇન છે પરફેક્ટ જ છે કે ભાઈ પાણીમાં નહીં લઈ જવું, અનસેફ જગ્યા પર નહીં લઈ જવું જ્યાં આગ જેવી વસ્તુ બની શકતી હોય તો ત્યાં ધ્યાન આપવી. હોટલમાં પણ અમે લોકો એવી સારી હોટલો જ લઈએ છીએ કે જ્યાં સેફ્ટીના બધા સાધનો હોય જ છે. એડવેન્ચર એક્ટિવિટીઝ જે કરાવી છે એ ફૂલ્લી સેફ્ટીના સાધનો સાથે પ્લસ અનુભવી ઇન્સ્ટ્રક્ટરની અંડરમાં અમે કરાવતા હોઈએ છીએ. એટલે એમાં કોઈ એવો પ્રશ્ન આવતો નથી કે જેથી એસોસિએશનના જે બી અમારા ટ્રાવેલ ઓફિશિયલ એજન્ટો છે વર્ષો જૂના એ લોકો તો ગાઈડલાઇનને ફોલો કરે છે અને એ લોકો સેફ્ટી ધ્યાન રાખે જ છે, પણ અમુક સ્કૂલ ડાયરેક્ટ પ્રવાસ લઈ જાય છે તો એવા પ્રવાસોની અંદર એક્સિડન્ટના બનાવો બનવાની શક્યતા રહે છે. મુન્ના મલબારી, H24 ન્યૂઝ, સુરત.